कहरी भजन मंडी द्वारा आयोजित सर्वज्ञाति प्रथम समूह लग्न योजायो। धारी पुलिस स्टेशन पाछड़ आवेल धार्मिक हनुमान जी की जगह महंत श्री रसिक गिरी बापूना सानिध्य में प्रथम समूह लग्न उत्सव सर्वज्ञाति योजायो, जेमा 8 नव दंपतिओए प्रभुता में पगला पड़ा था। आ शुभ प्रसंगे तमाम साधु संतो मानवंता मेहमानों दाताश्रेयो मेहमानों और साथ सहकार हर हमेशा आपना खूब खूब आभार व्यक्त करो। तो आ शुभ प्रसंगे साधु संतोना सन्मान करवामां आवेल। लग्न प्रसंगे मेहमानोना शब्दोथी स्वागत सुप्रसिद्ध भजनीक बहन श्री ललिताबेन घोड़ाद्रा तेमज बहन श्री पूनमबेन गोंडलिया लग्न गीतनी रमझट बोलावी हती। आ शुभ कार्य में उपस्थित धारासभ्य श्री जेवी भाई काकड़िया तेमज जीतूभाई जोशी प्रमुख तालुका भाजप धारी खोड़ा भाई भुवा डिरेक्टर मार्केटिंग यार्ड धारी अतुल भाई कानाणी जिला भाजप आगेवान परेश भाई पटणी महामंत्री किसान मोर्चा रमेश भाई बी मकवाणा उपप्रमुख अखिल भारतीय कोळी समाज अमरेली जिला लोकगीत गायक दिलावर भाई ललिया भूपेन्द्र भाई धादल अशोक भाई रूडाणी रूपेश भाई वाड़ा अरविंद भाई कोलड़िया वगैरह हाजर रहा था। पूज्य बापू शुभ आशीर्वाद लीधा था। ગીર સોમનાથ તાલુકાના ખાંભા ગામમાં રહેવાસી છું અને અહીંયા ભજન મઢી ધારી અને અહીંયા ખૂબ જ સમૂહ લગ્નનું સરસ આયોજન થયું છે અને બાપુ આ જ રીતે બધાની સેવા કરે અને અમારા જેવા નાના માણસોને આગળ વધે। ખીચાથી આવું છું અને બાપુએ તો ખૂબ જ સરસ આયોજન કરેલ છે, અમારા જેવા નાના માણસોને ખૂબ જ મદદ થાય છે। આવા સમૂહ લગ્ન વારંવાર યોજાતા રહે અને બાપુ આ જ રીતે આવતા વર્ષે આનાથી વધારે લગ્ન કરે એવી અમારી સૌની શુભકામના એમની સાથે છે અને બાપુના આશીર્વાદ અમને હંમેશા મળતા રહે। આજે જણાવતા ખૂબ આનંદ થાય છે, ભજન મઢી ધારી ખાતે પરમ પૂજ્ય રસિકગીરી બાપુના સાનિધ્યમાં ભજન તો અમે બહુ અહીંયા કર્યા છે, આપ સૌને ખ્યાલ છે, ભજન મઢી ધારીને કોઈ ઓળખતું ન હોય એવું બને નહીં। સોશિયલ મીડિયામાં બાપુ અત્યારે ખૂબ વાયરલ છે ત્યારે ભજન મઢી ખાતે આજે સૌ પ્રથમવાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। 7 દીકરીઓના લગ્ન કરાવી બાપુએ સરસ મજાનો કર્યાવર્ક પણ દીકરીઓને કર્યું છે ત્યારે અમને પણ બહુ આનંદ થાય છે કે બાપુએ આવું સૌ પ્રથમવાર સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તો આમાં અમે પણ કલાકારો સહભાગી બની લલિતાબેન ઘોડાદરા હું અમે લગ્ન ગીત ગાવા માટે આવ્યા હતા અને બાપુને અમે શુભકામના પાઠવીએ છીએ કે બાપુ આવા નવા સરસ આયોજન આપ કરતા રહો અને અમને પણ એમાં સહભાગી બનાવતા રહો। ધારી ગામ કોણનો જેમનું જીવન જ ઉચ્ચ છે, ખૂબ સારું છે અને જનતા માટે કંઈક કરી ચૂક્યો એ ભાવના પરીક્ષો પોતાનો પેટ પહેરો એટલે કંઈક પોતાના માટે કરતા જ છે પણ સમાજ માટે કરવું એનું એક લક્ષ્ય હોય છે તો આવા સંતોના મેજા હેઠળ દીકરીના લગ્ન જેના માતા પિતા આર્થિક રીતે ખૂબ પરિસ્થિતિ નબળા હોય છે અથવા કોઈ દીકરીના માતા પિતા નહીં તો આવી દીકરીને સહાયરૂપ થવાનું એમના લગ્ન કરતા અને જે મહાનતાનું કાર્ય કર્યું છે એમના રસિકીર બાપુના ચરણમાં પણ નતમસ્તક શિષ્યમાં આવું છું કે આવા ઉમદા કાર્ય હંમેશા કરતા રહે અને અમે પણ કલાકારના માટે અમે પણ સહભાગી થવા માટે આતુર હોય છે કારણ કે આવા કાર્ય કોણ સહભાગી નથી અને કલાકાર તરીકે અમે પણ અમારું જેટલું સહયોગ દેવે છે એ રહીએ છીએ અને હંમેશા દેતા રહીશું તો રસિકીર બાપુને મારા નતમસ્તક પ્રણામ। आदित खान पठान, हिंट न्यूज़, अमरेली।